મહેસાણામાં બે દિવસ પહેલા 25 લાખની રકમ લૂંટ થવા પામી હતી, જેમાં લૂંટારૂઓમાં બે પોલીસકર્મી પણ સામેલ છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આવું જ કંઈક બન્યું છે. આ સમગ્ર લૂંટમાં સામેલ પોલીસકર્મી વિસનગર ડીવાયએસપી કચેરીનો ડ્રાઈવર અને કમાન્ડો હોવાનું બહાર આવ્યું છે. જો અમારો વિશેષ અહેવાલ, પોલીસ જ બની લૂંટારૂ. મહેસાણા પોલીસે બે દિવસ પહેલાની લૂંટનો બનાવ ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને પોલીસે સીસીટીવીના આધારે કરેલી તપાસમાં લૂંટમાં પોલીસકર્મી સામેલ હોવાનું જાણવા મળતા એક સમયે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને પોલીસકર્મીએ જ 25 લાખ રૂપિયાની લૂંટ કરવા મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. જી હા, આપને આ જાણીને નવાઈ લાગશે, પણ આવું જ બન્યું છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં જેમાં પોલીસકર્મીએ 25 લાખની સનસનીખેજ લૂંટ ચલાવી છે. લૂંટ કરવા આવેલા પોલીસકર્મી સવારે પોલીસ બંદોબસ્તમાં હતો અને બપોર બાદ લૂંટ ચલાવીને ફરી બીજા દિવસે ફરજ પર હાજર થયો હતો અને નવાઈની વાત તો એ છે કે આ લૂંટનો ભેદ ઉકેલવા માટે તે પોલીસ સાથે પણ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના વિજાપુર તાલુકાની રાજેશ મગન પટેલની આંગણીયા પેઢીની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલી દીધો છે. આ લૂંટ મહેસાણાના ગાંધીનગર રોડ પર થવા પામી હતી, જેમાં કુલ 25 લાખની લૂંટ ગત 8 તારીખને રોજ થવા પામી હતી, જેમાં વિજાપુર કોલવડા પાસે આંગણીયા પેઢીના કર્મચારીને બાઇક અને કારમાં સામેલ આરોપીએ પ્રથમ આંત્રીને લૂંટ ચલાવી હતી અને બાદમાં આંગણીયા પેઢીની કર્મચારીઓને ગંભીર ઇજાઓ પણ કરી હતી, જેમાં પાઇપ સાથે માર મારતા આંગણીયા પેઢીનો કર્મચારી હાલ સારવાર લઈ રહ્યો છે. આંગણીયા પેઢીના એક કર્મચારી અંગે ટીપ્સ આપી હતી અને લૂંટ કરવા માટે 2 પોલીસકર્મી પણ ગયા હતા. લૂંટ કરનાર મહેસાણા વિસનગર ડીવાયએસપી કચેરીનો કોન્સ્ટેબલ અને કમાન્ડો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેની શંકાસ્પદ હિલચાલ અને સીસીટીવીમાં કેદ વિડીયોને આધારે પોલીસ હાલમાં પોલીસ લૂંટારૂને પકડવામાં સફળતા મેળવી છે. લૂંટની રકમ મહેસાણા એલસીબી પોલીસે જપ્ત કરી છે અને લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ લૂંટમાં સામેલ કોન્સ્ટેબલ અને કમાન્ડો સહિત લૂંટમાં કુલ 7 આરોપીઓની હાલ અટકાયત કરી છે, જ્યારે એક આરોપી હાલમાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પોલીસકર્મીને ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ રેન્જ આઈજીએ જણાવ્યું હતું. આ લૂંટનો ભેદ એલસીબી પીઆઈ શ્રી નીનામાં, એમના પીએસઆઈ શ્રી ચૌધરી અને એમના સ્ટાફને બાતમી મળી હતી કે નિકુંજભાઈ કરીને છે એક પબ્લિકના વ્યક્તિ, એમની ગતિવિધિ શંકાસ્પદ છે એટલે એમણે એમની ગતિવિધિ ઉપર ક્લોઝ વોચ રાખેલી હતી. વોચ રાખીને પછી એમની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન કેટલીક બાબતોમાં એ જવાબ બરાબર નહોતા આપતા એટલે વિશેષ પૂછપરછ કરતાં એ ભાંગી પડેલા અને એમણે આખી બાબતનો પર્દાફાશ કરી દીધેલો. એ નિકુંજભાઈના એવું કીધેલું કે એમને આ બધી બાબત છે ને, એ નિકુંજ સોમાભાઈ કહીને પોલીસકર્મી છે, એમણે આખો પ્લાન બનાવેલો હતો અને એ પ્લાન અંતર્ગત જે બાતમી બહાર મળી હતી એ આધારે એક જોધપુરની આંગળીયા પેઢી હતી, એના સિદ્ધરાજ સિંહ કરીને છે વિહોલા, એણે 25 લાખ રૂપિયા અનુપ પટેલ મારફતે આ રસિકભાઈ પટેલ છે એને આપેલા હતા અને એ દર સોમવારે પોતાના ઘરેથી અમદાવાદ જતા હતા એટલે એ ટીપ આધારે આ લોકોએ લૂંટ કરેલી. આમાં બાતમીદારોનો એમણે સપોર્ટ લીધો હતો અને બાતમીદારો અને પૂછપરછના આધારે એમણે આ ગુનો ડિટેક્ટ કર્યો. એમને અત્યારે અમે અટક કરી લીધેલા છે અને આગળની કાર્યવાહી સસ્પેન્શનની બિલકુલ થશે જ તે. અગાઉ કોઈ આવા ગુના કરેલા છે કે મેં એની અમે પૂછપરછ કરવા માટે જ હું અહીંયા આવેલો છું. સીસીટીવી મેળવા હતા, મોબાઈલ લોકેશન મેળવ્યા હતા, એમાં કશું આ નથી મેળ્યું. આ મુખ્ય બાતમીદારો અને એમની પૂછપરછ ઉપર જ તે નીકળેલું છે. આ બંને કર્મચારીઓ છે એ ડીવાયએસપી ઓફિસમાં કામ કરતા હતા અને એમના ઓફના દિવસે એમણે આ કૃત્ય કરેલું હતું અને બીજે દિવસે ફરજ ઉપર હાજર થઈ ગયેલા. બંને વસ્તુ થશે, અમને ફરજ મોકૂફે કરાશે અને અન્ય ગુનામાં સંડોવણી હશે તો બરોબર કાર્યવાહી કરી છે. વિજાપુરના કોલવડા ગામ નજીક થયેલી લૂંટનો ભેદ હાલમાં ઉકેલાયો છે, પરંતુ પોલીસે જ રક્ષકની જગ્યાએ ભક્ષક બની હોવાનું સામે આવ્યું છે. પ્રજાની સુરક્ષા માટે જે પોલીસ જાણીતી છે તે જ પોલીસ આંગણીયા કર્મીને આંતરીને લૂંટ કરનાર હોવાનું સામે આવતા ખુદ પોલીસ શરમસાર બની છે. મહેસાણા એલસીબીએ માત્ર 3 જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને એક તરફ પોલીસને ગર્વ છે કે ગુનાનો ભેદ ઉકેલાયો, પરંતુ આજે મહેસાણા પોલીસ શરમસાર પણ બની છે.
કારણ કે ખુદ એક પોલીસ કર્મીની આ લૂંટમાં સંડોવણી ખુલી છે. આ પોલીસ કર્મીઓમાં નિકુલ પટેલ અને આ જીતજી ચંદુજી નામ આવેલું છે. હાલમાં કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ છે. સાથે જ સમગ્ર મુદ્દા માલ પણ કબજે કરાયો છે, જેમાં એક કાર અને બાઇક સહિત મોબાઈલો પણ જપ્ત કરવામાં આવ્યા છે. બંને પોલીસકર્મી વિસનગર DYSP ઓફિસમાં ફરજ બજાવતા હતા અને આ બંને પોલીસકર્મીએ સમગ્ર પ્લાનિંગ કરી લૂંટને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હજુ પણ ઘણા ભેદ ઉકેલાશે તેમ કહીએ તો નવાઈ નહીં. ભરતસિંહ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, વિજાપુર.